રાણી એલિઝાબેથ ને સોમવારે અંતિમ વિદાય આપવામાં આવી હતી તેમની શબપેટી નીચે વિન્ડસર કેન્સલ ખાતે સેન્ટ જ્યોર્જ ચેપલની શાહી તિજોરીમાં મૂકવામાં આવી હતી અને બ્રિટિશ શાહી પરિવારના સૌથી વરિષ્ઠ અધિકારી લોર્ડ ચેમરલને રાતદંડ તોડવાની વિધિ કરી હતી રાજ્ય પરિવાર અને સેંકડો લોકોએ સ્વર્ગસ્થ રાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી બ્રિટનની સ્થાનિક ગુપ્તચર સેવા એમઆઈફાઈવના ભૂતપૂર્વ વડા એન્ડ્રુ પાર્કરે સફેદ રાતદંડ તોડવાની વિધિ કરી હતી અને તેને રાણીના શબપેટી પર મૂક્યો હતો આ ધાર્મિક વિધિ રાજશાહી માટે તેમની અંત દર્શાવે છે રાણીને તેના પતિ પ્રિન્સ ફિલિપની બાજુમાં દફનાવવામાં આવી હતી વિન્સરના ટીને કહ્યું હતું કે અમે ભગવાનની સેવક રાણી એલિઝાબેથની આત્માને તેમના હાથમાં સોંપવા માટે ભેગા થયા છે અગાઉ રાણી એલિઝાબેથ વીની શપેટીને વેસ્ટમિન્સ્ટર એબીની અંદર રાજ્યના અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી હતી શમી ઉઠી શાહી પરિવારના સભ્યો તેમજ રાજ્યના વડાઓ અને વિશ્વના વિવિધ દેશોના અગ્રણી નેતાઓ સ્વર્ગસ્થ રાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં પહોંચ્યા હતા તેમજ લાખો લોકો ટેલિવિઝન પર રાણીની છેલ્લી મુલાકાતના સાક્ષી બન્યા હતા વિશ્વભરમાંથી લગભગ બે હજાર મહેમાનો અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા જેમાં ભારત તરફથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ સચિવ વિનયક વાત્રાએ હાજરી આપી હતી જ્યારે મહારાજા ચાર્લ્સની આગેવાની હેઠળની શપેટી અગિયારમી સદીના ઐતિહાસિક એબીમાં પહોંચી ત્યારે એલિઝાબેથ ટાવરમાં બિગ બેન જેનું નામ સ્વર્ગસ્થ રાણીના નામ પર રાખવામાં આવ્યું છે તેણે રાણી એલિઝાબેથ બેના જીવનને શ્રદ્ધાંજલિ તરીકે એક મિનિટ પછી છન્નું વખત બેલ વગાડ્યો

રૌષભ પેટીને છેલ્લા બુધવારથી વેસ્ટમિન્સ્ટર હોલમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવી હતી અને નવ વર્ષી પ્રિન્સ જ્યોર્જ અને સાત વર્ષીય પ્રિન્સેસ શાર્લોટ યાત્રામાં તેમની સાથે શાહી પરિવારના સૌથી નાના સભ્યોમાં સામેલ હતા બંને તેમના માતા પિતા પ્રિન્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ વચ્ચે ચાલતા હતા રાણીની પ્રાર્થના સભા દેશભરમાં બે મિનિટ મિનિટના મૌન સાથે સમાપ્ત થઈ અને અંતિમ સંસ્કારના પ્રથમ ભાગ તરીકે રાષ્ટ્રગીત ગોડ સેવ ધ કિંગ વગાડવામાં આવ્યું

વ્યક્તિએ કહ્યું કે આ મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ક્ષણ હશે અંતિમ સંસ્કાર પહેલા રાજુ પરિવારે સોમવારે રાણી એલિઝાબેથ પેનું અંતિમ પોર્ટ્રેટ બહાર પાડ્યું અને જેમાં તેમની આછા વાદળી ડ્રેસમાં તેની પરિચિત શૈલીમાં હસ્તી જોવા મળી હતી સોમવારે જાહેર રજા જાહેર કરવામાં આવી હતી અને અંતિમ સંસ્કારનું સમગ્ર દેશમાં ટીવી પર અને ઉદાનો અને જાહેર સ્થળોએ મોટી સ્ક્રીન દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું Charles's destiny was to follow the...